गुड मॉर्निंग फ्रेंड्स, आज आप डिफरेंस बिट्वीन रिलेशन एंड फंक्शन्स विषे अभ्यास करीशु। बराबर, एटले के संबंध ने विधेय में तफावत शू है ये आप सीखवाना छे। ओके, तो आ एकम वर्तुळ ड्रॉ करेलू है। बराबर है, एनु समीकरण है एक्स के प्लस वाई स्क्वायर इज इक्वल टू वन, केन्द्र सी ऑफ जीरो जीरो, त्रीजी आर इज इक्वल टू वन ग्रेटर देन जीरो। बराबर है। ओके, हवे હું એક ઊભી રેખા ડ્રો કરવાની છું। ઓકે, અહીંથી દોરી દીધી, કોઈ પણ એક સાઈડ દોરો। આ ઊભી રેખા ડ્રો કરી દીધી, તો ઊભી રેખા વક્રને કેટલા બિંદુએ સ્પર્શે છે? બે। તો નામ આપી દઉં છું કેપિટલ પી, અને આને આપી દઉં છું કેપિટલ ક્યુ। બરાબર છે। આ એ ડેસ માઇનસ વન કોમા ઝીરો છે, આ બી 0.1, બી ડેશ 0.-1। બરાબર છે। ઓકે, ચાલો તો ઊભી રેખા વક્રને બે બિંદુએ સ્પર્શે છે, ઊભી રેખાને શિરોવન રેખા કહેવાશે, માટે આપેલ વક્ર, વક્ર કોણ છે? એકમ વર્તુળ એ વિધેય નથી, પરંતુ સંબંધ છે। ક્લિયર? ચાલ બીજું એક એક્ઝામ્પલ આપું છું। વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ, એ ઇઝ ગ્રેટર દેન ઝીરો। બરાબર છે। કેપિટલ એ ઓફ 0.0। બરાબર છે। ઓકે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ। ચલો, અહીંયા પણ હું શિરોવન રેખા ડ્રો કરું છું। આ વક્ર છે, આ પરવલયનું સમીકરણ છે, પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ, આ ફિગરમાં એ કેવો છે? ગ્રેટર ધેન ઝીરો। બરાબર છે। ચાલો તો એક ઊભી રેખા ડ્રો કરશું। તો આ તમે જો કે અહીંયા પણ એ વક્રને બે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે। બરાબર છે, અને પી કહી દઉં અને ક્યુ કહી દઉં છું। બરાબર, ઊભી રેખા ડ્રો કરો। ઓકે, તો એકમ વર્તુળનું સમીકરણ, પરવલયનું સમીકરણ એ વિધેય નથી, પરંતુ સંબંધ છે। ઓકે, આ વક્ર વાય ઇક્વલ ટુ સાઇન એક્સ નો છે, અને આ જે છે વાય ઇક્વલ ટુ રેખા છે। બરાબર, એ રેખાનો વક્ર છે। ઓકે, ચાલો હવે એક ઊભી રેખા ડ્રો કરશું, એટલે કે શિરોલંબ રેખા ડ્રો કરશું, ઊભી રેખાની શિરોલંબ રેખા। ચાલો, તો તમે જોઈ શકો છો વક્ર તમારો આ છે, તો વક્રને એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે। બરાબર છે, અથવા અહીંયા વક્ર ડ્રો કરો, તો અહીંયા પણ એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે। બરાબર છે, માટે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ એ વિધેય છે। બરાબર, આમ તો આપણને ખબર જ છે કે સાઇન એક્સ એ ત્રિકોણમિતીય વિધેય છે। બરાબર, બીજું સાઇન એક્સ એ આવર્તનીય વિધેય છે, એ પણ આપણને ખબર છે, પણ આપણે આકૃતિ પરથી, બરાબર છે, આલેખ પરથી જજ કરવાનું છે કે વિધેય છે કે સંબંધ છે। તો આ વિધેય છે, કારણ કે એક જ પોઈન્ટ આગળ તમે ઊભી રેખા ડ્રો કરશો તો વક્રને એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે। આ બાજુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેખા છે, જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે। બરાબર છે। ઓકે, હવે અહીંયા પણ તમે એક ઊભી રેખા ડ્રો કરો, આ બાજુ ડ્રો કરો, એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે, અથવા તો આ બાજુ ડ્રો કરો, તો વક્રને એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે, એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે, માટે
रेखा y इज इक्वल टू x ए विधेय छे बराबर छे ओके अब एज प्रमाणे y इज इक्वल टू cos x लेव तो ए पण विधेय થવાનું છે હવે આ રેખાને બદલે તમે આવો લઈ લો કે y इज इक्वल टू माइनस x એ પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય બરાબર છે પણ ચરણ કયો આવશે બીજો અને ચોથો અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ચાલો ફરી પાછું તમે ઊભી રેખા ડ્રો કરો ચાલો ઊભી રેખા ડ્રો કરીએ આ બાજુ ડ્રો કરો તો પણ એ એક જ બિંદુમાં ઇન્ટરસેક્ટ થાય છે આ બાજુ ઊભી રેખા ડ્રો કરો તો અહીંયા પણ એ એક જ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે બરાબર માટે y इज इक्वल टू माइनस x पण विधेय छे क्लियर ओके हवे हूँ आपू के y इज इक्वल टू एम एक्स प्लस सी वेर m इज नॉट इक्वल टू जीरो आ रेखा छे c नी वेल्यू जीरो आवी शके c नी वेल्यू जीरो हो तो रेखा केवी छे आ तमारी उगम बिंदु मांथी पसार थाय छे बराबर छे ओके અને સી ની વેલ્યુ ઝીરો નથી તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી ઓકે ચાલો તો તમને આટલા એક્ઝામ્પલથી ખ્યાલ આવી ગયો કે કોઈ પણ તમે વક્ર ડ્રો કરો શિરોલંબ રેખા દોરો જો શિરોલંબ રેખા વક્રને બે બિંદુએ સ્પર્શે તો એ સંબંધ છે વિધેય નથી અને જો તમે વક્ર પહેલાં ડ્રો કરો અને શિરોલંબ રેખા દોરશો અને એ શિરોલંબ રેખા બરાબર વક્રને માત્ર એક જ બિંદુએ સ્પર્શે તો એ સંબંધ નથી પરંતુ વિધેય છે ઓકે તો હું આશા રાખું છું કે તમને રિલેશન અને ફંક્શનનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો છે થેન્ક યુ વેરી મચ